હેલો સ્ટુડન્ટ્સ, હવે જીકેની અંદર ચેપ્ટર નંબર 13 ઇંગ્લિશ ક્વિઝ, જેની અંદર અંગ્રેજીના કેટલાક ક્વેશ્ચન આપેલા છે જે સમજો. ફર્સ્ટ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રેડ, એનો મિનિંગ થાય કે નીચેનામાંથી કયું લાલ કલરનું છે. તો સાચો ઓપ્શન છે ટોમેટો. ટામેટું એ લાલ કલરનું હોય, બ્રિંજલ એ પર્પલ કલરનું હોય, લેમન યલો હોય, જ્યારે સનફ્લાવર એ પણ યલો હોય. પછી છે, વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ લોંગ, એટલે કે લોંગનું વિરોધાર્થી શું થાય. તો સાચો ઓપ્શન થાય શોર્ટ. પછી થર્ડ, બિટવીન વિચ સ્ટેશન્સ ડઝ ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ રન, એટલે કે ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ એ કયા સ્ટેશન વચ્ચે દોડે છે. તો સાચો ઓપ્શન છે ન્યૂ દિલ્હી અને ભોપાલ વચ્ચે ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ દોડે છે. હુ લેઝ બ્રિક્સ ઓફ વોલ, એટલે કે દિવાલની જે ઈંટો ચણવામાં આવે છે એ કોણ કરે છે. તો એનો સાચો જવાબ છે મેશન, એટલે કે કડીઓ. પછી છે, વોટ ડઝ અ પોર્ટર ડૂ, એટલે કે કુંભાર શું કરે છે. તો સાચો ઓપ્શન આવે મેક્સ પોટ, એટલે કે ઘડા બનાવવાનું કામ કરે છે. પછી છઠ્ઠો ઓપ્શન છે, ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ ઓડ વર્ડ ફ્રોમ ધ ફોલોઈંગ વર્ડ્સ, એટલે કે નીચે આપેલા શબ્દોની અંદર અલગ પડતો વર્ડ કયો છે. તો હેન્ડ, નોઝ, હોમ, ઇયર અને માઉથ. હેન્ડ, નોઝ, ઇયર અને માઉથ આ બધા આપણા શરીરના અંગો વિશે છે, જ્યારે હોમ એટલે ઘર વિશેની વાત છે, એટલે જવાબ આવશે હોમ. પછી સાતમું છે, યોર અંકલ સન ઇઝ યોર, એટલે કે તમારા કાકાનો દીકરો તમારે શું થાય. તો એ આપણો કઝિન કહેવાય, એટલા માટે ઓપ્શન બી કઝિન. વિચ વર્ડ રેમ્સ વિથ ટ્રેન, અરે રેન વિશે, રેન શબ્દથી રેમિંગ વર્ડ એટલે કે જેનો પ્રાસ મેચ થતો હોય એવો શબ્દ કયો છે આમાંથી. તો રેઇન અને પેઇન, એટલે જવાબ આવશે પેઇન. ઇફ યુ કેન સી ટ્રેક્સ યુ આર, જો તમે પાટા જોઈ રહ્યા હોય તો તમે કઈ જગ્યા ઉપર હોઈ શકો. તો એટ ધ રેલવે સ્ટેશન, તમને પાટા દેખાતા હોય તો તમે રેલવે સ્ટેશન ઉપર છો. હુ શોઝ મેજિક ટ્રિક્સ, તમને જાદુની ટ્રિક્સ અલગ અલગ રીતો કોણ બતાવે. તો મેજિશિયન, એટલે કે જાદુગર. હુ ગીવ્સ અ લાઈવ કોમેન્ટ્રી ઓફ અ ગેમ, એટલે કે કોઈ પણ રમતની જે પ્રત્યક્ષ રીતે કોમેન્ટ્રી આપતું હોય, કે જે એના વિશેની માહિતી આપતું હોય એને કોમેન્ટ્રી કહેવાય. અને એ કોણ આપે, તો એને કહેવાય કોમેન્ટેટર, બરાબર. વેર ડુ યુ વેર અ રિંગ, રિંગ એટલે કે વીંટી, તમે વીંટી ક્યાં પહેરો છો. તો હેન્ડ આવે, ફિંગર આવે, લેગ કે ઇયર. તો આપણે રિંગ એટલે કે વીંટી આંગળી ઉપર પહેરીએ, એટલા માટે આવશે ફિંગર. વિચ ગેમ ઇઝ સિમિલર ટુ બેડમિન્ટન, આનો મિનિંગ થાય કે બેડમિન્ટનના જેવી જ ગેમ કઈ છે. તો એનો જવાબ આવશે ટેનિસ એ બેડમિન્ટનના જેવી જ ગેમ છે. એના પછી છે 14મો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ ગેમ ડીડ સચિન તેંડુલકર પ્લે, એટલે કે નીચેનામાંથી કઈ ગેમ સચિન તેંડુલકર રમતા હતા. તો સાચો જવાબ છે ક્રિકેટ, સચિન તેંડુલકર ક્રિકેટ રમતા હતા. વોટ ડુ યુ કોલ અ પર્સન હુ રાઇડ અ હોર્સ ઇન રેસ, એટલે કે રેસની અંદર જે ઘોડો દોડાવતા હોય કે રેસ કરતા હોય, પ્રતિયોગિતા કરતા હોય, તે વ્યક્તિને તમે શું કહેશો. તો તે વ્યક્તિને કહેવાય જોકી, જોકી એટલે કે ઘોડાની રેસ કરાવનાર વ્યક્તિ. અને લાસ્ટ ક્વેશ્ચન છે, અ બર્ડ વિથ અ સ્પૂન શેપ્ડ બીક ઇઝ કોલ્ડ, એટલે કે સ્પૂન શેપ એટલે કે ચમચીના આકાર જેવી બીક એટલે કે ચાંચ, એવું પક્ષી કે જેની ચાંચ
ચમચીના જેવો શેપની છે એને શું કહેશો? તો એનું નામ છે સ્પૂન બિલ. થેન્ક યુ.